રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે ભેળસેળ યુક્ત ગરમ મસાલાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કોઠારીયા વિસ્તારની સુગંધ એન્ટરપ્રાઇઝ પેઢીમાંથી બાતમીના આધારે તંત્રએ આ કાર્યવાહી કરી અને 465 કિલો હળકી ગુણવત્તાનો મસાલાનો જથ્થો જપ્ત કર્યો. ગરમ મસાલામાં અખાદ્ય અને હલકી ગુણવત્તાવાળા પદાર્થો ઉમેરવામાં આવતા હતા. વધુ જાણકારી લઈશું સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી. મોહિત, 465 કિલો મસાલાનો જથ્થો ઝડપાયો છે, કેવા પ્રકારે ભેળસેળ કરવામાં આવતી? નરેન્દ્રસિંહ, સામાન્ય રીતે ગરમ મસાલામાં જીરું છે, મરી છે, તેજાના છે, આ પ્રકારના મસાલાઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે અને તેના આધારે ગરમ મસાલો છે તે તૈયાર કરવામાં આવતો હોય છે અને રોજિંદા જીવનમાં લોકો આ ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોય છે. જોકે આ ગરમ મસાલો છે તે અખાદ્ય હોવાનું રાજકોટ મહાનગરપાલિકાની એક ડ્રાઈવ છે તેમાં ખુલાસો થયો છે. કોઠારીયા વિસ્તારમાં આવેલી જે સુગંધ એન્ટરપ્રાઇઝ નામની એક પેઢી છે તેમાં આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં જે ગરમ મસાલો છે તેમાં જે મસાલાનો ઉપયોગ થતો હતો તે હલકી ગુણવત્તાના અથવા તો અખાદ્ય આ મસાલાઓ છે તેનું મિશ્રણ થતું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાને લઈને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે 465 કિલો જેટલો અખાદ્ય જથ્થો છે તે જપ્ત કર્યો છે અને હાલમાં તેમાં નમૂના લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે આ પ્રકારના મસાલા ખરીદતા પહેલા તેની ગુણવત્તા ચકાસવી ખૂબ જ જરૂરી છે. જી નરેન્દ્રસિંહ, આભાર મોહિત સમગ્ર જાણકારી બદલ. તો આરોગ્ય તંત્રએ હલકી ગુણવત્તાનો મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે અને સાથે જ જે સુગંધ એન્ટરપ્રાઇઝ નામની પેઢી છે તેની ઉપર પણ કડક કાર્યવાહી કરી છે.